अमदावाद मां सितंबर 2009 मां एचकी कॉलेज ना ब्रह्मचारी वाली ट्रस्ट संचालित बीबीए कॉलेज ना क्लार्क दिनेश पटेल ने ट्रेन नीचे पड़तू मुकीने आपघात कर्यो हतो। कॉलेज ना भ्रष्टाचार ना कौभांड ना पुरावा बाबते दिनेश पटेले आपघात पहला कॉलेज ना पटावाड़ा अशोकभाई भागीला ना मोबाइल मां एसएमएस कर्यो हतो। आ किस्साए शिक्षण जगत ने कलंकित कर्यो हतो। दिनेश पटेले न्याय बड़े ते माटे पटावाड़ा अशोक वाघेला पुरावाना साक्षी बन्या ने सत्य बोल्या, परंतु आ सत्य बोलवो तेमनी माटे सजा बनी गयो अने कॉलेज सत्तावाळाए किन्नाखोरी दाखवीने एक वर्षमां अशोकभाई नुं अपमान करीने तेमने सस्पेंड करी दीधा। छेल्ला 5 वर्षमां अशोकभाई अने तेमनो परिवार आर्थिक अने मानसिक रीते पीड़ाय छे, परंतु न्यायनी आशा माटे लड़ी रह्या छे। मने सारी नौकरी बदल બે પ્રમાણપત્રો મળેલા છે આ ટ્રસ્ટ દ્વારા, આ કોલેજ દ્વારા, પરંતુ હું ન્યાયના હિતમાં સત્ય બોલ્યો તો આ લોકોએ મને નોકરીમાંથી અત્યારે મારી રોજીરોટી છીનવી લીધી છે, મને મારો નોકરી કરવાનો અધિકાર છીનવી લીધો છે। બીજું કે એમણે મારા પર કિન્નાખોરી રાખીને, વેવૃત્તિ રાખીને ખોટા આક્ષેપો મૂક્યા છે કે તમે નોકરી બરાબર નથી કરતા, મોડા આવો છો, ફોન પર વાતો કરો છો। તો આવા આક્ષેપો હોય તો એની આટલી મોટી સજા આપવાની હોય? મારી સાથે સાથે મારા ફેમિલીને બી આ સજા ભોગવવી પડી છે, તો શું ન્યાયના હિતમાં હવે પછી મારા જેવા સજ્જન માણસો કોઈ સત્ય બોલશે? એચકી કોલેજમાં 2002 થી ફરજ બજાવનાર અશોકભાઈ વાઘેલાની સારી કામગીરી બદલ કોલેજ સત્તાવાળાઓએ તેમને 2 પ્રમાણપત્રકો આપ્યા છે, પરંતુ અશોકભાઈએ દિનેશભાઈની અંતિમ ચિઠ્ઠી કોલેજના ટ્રસ્ટીઓ અને સંચાલકોના કરોડોના કૌભાંડના પુરાવાની ડાયરી અને સીડી પોલીસ સમક્ષ રજૂ કરતા અશોકભાઈ બિન જવાબદાર કર્મચારી બની ગયા હોવાનો આરોપ સત્તાવાળાઓએ રજૂ કર્યો હતો અને અશોકભાઈને મોડા આવવા, ફોન પર વાત કરવા અને યોગ્ય કામ નહીં કરવાના બહાના હેઠળ સસ્પેન્ડ કરી દીધા છે। આ ઉપરાંત તેમની જ્ઞાતિ સંબંધી અપશબ્દો પણ બોલ્યા। અશોકભાઈ પોતાના અપમાન માટે પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવા ગયા, પરંતુ તેમને ત્યાં પણ જાકારો મળ્યો। કોર્ટમાં ગયા, કોર્ટે તેમની બરતરફીને રદ કર્યું અને ફૂલ પગાર શરૂ કર્યો। અશોકભાઈની કોલેજ સત્તાવાળા પગાર આપે છે, પરંતુ ફરજ બજાવવાનો હક નથી આપતા। શિલ્પાબેન શાહ, અંબાલાલ પટેલ, અમરીશભાઈ શાહ, હર્ષદ પટેલ, ખાસ આના સૂત્રધાર એચકે કોલેજ, એચકે આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ સુભાષ બ્રહ્મભટ્ટ, એમના ક્લાર્ક વીરેન્દ્ર ઠાકોર અને બીજા અન્ય જવાબદાર વ્યક્તિઓ છે, જેની સામે જો કાયદેસરના પગલાં લેવાય તો મારી એવી પહેલી માંગણી છે કે આમની સામે એક તો મારી એટ્રોસિટીની પોલીસ ફરિયાદ દાખલ થાય, મારા જે ગેરકાયદેસર રીતે નાણાં જે રોક્યા છે એ મને પરત મળે, દિનેશ પટેલના જે કેસની અંદર જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કૌભાંડ જો એની બી તપાસ થાય તો આની અંદર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કૌભાંડો ખુલે તેવી શક્યતા પૂરેપૂરી રહેલી છે। સામાન્ય રીતે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે ત્યારે 6 માસની ખાતાકીય તપાસ બાદ નિર્ણય લેવામાં આવે છે, પરંતુ 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ અશોકભાઈ હજુ ન્યાય માટે લડી રહ્યા છે। આ લડત માટે તેમણે પત્નીના ઘરેણા અને મંગળસૂત્ર પણ વેચી દીધું છે। અશોકભાઈને સત્ય બોલવાની સજા મળી છે। કૌભાંડનું સત્ય બહાર લાવવા આપઘાત કરનાર દિનેશ પટેલના કેસની તપાસ પર તો સ્ટે લાવી દેવામાં આવી છે, ત્યારે કસૂરવાર બિંદાસ ફરી રહ્યા છે। દિનેશ પટેલે જીવ ગુમાવ્યો, પરંતુ ન્યાય નથી મળ્યો, જ્યારે અશોકભાઈએ પણ ન્યાય મેળવવા જીવનને દાવ પર લગાવ્યું છે। કેમેરામેન દિલાવર શેખ સાથે અનિતા પટેલ, વીટીયુ, અમદાવાદ।